मनोविज्ञान में आग शीखवानी क्रिया प्रकरण बे आंतरसूज द्वारा शिक्षण। आंतरसूज शिक्षण एक बोधात्मक क्रिया साथ संकळायेल शिक्षण प्रक्रिया है। एमां प्राणी के व्यक्ति ने तेनी समक्ष आवी पड़ेली समस्या अंगे तेनी अंदरथी ज आंतरसूज प्राप्त थाय। आंतरसूज पर सौ प्रथम अने सौथी वधु खेडाण कोहलर नामना समष्टिवादी जर्मन मनोवैज्ञानिके कर्यो हतो। तेमणे प्रथम विश्वयुद्ध दरमियान केनेरी टापू पर चिंपांझी उपर विविध प्रायोगिक अभ्यासों करी आंतरसूज द्वारा प्राप्त थता शिक्षण अंगेनुं अविस्मरणीय प्रदान कर्युं छे। कोहलरनो चिंपांझी वानर परना प्रयोगोमां उत्क्रांतिना सिद्धांत प्रमाणे निम्न कक्षाना प्राणीओमां शिक्षण अनुकरण द्वारा प्राप्त थतुं जोवा मळे छे, परंतु उच्च कक्षाना प्राणीओमां अभिसંધાન અને આંતરસૂજ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે। આંતરસૂજ દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણ માટે કોહલરે વાનરની એક પ્રજાતિ ચિંપાંઝી પર પસંદગી ઉતારી હતી, કારણ કે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે માનવ જેવું વિકસિત મગજ ફક્ત ચિંપાંઝી પાસે જ હોય છે। એમાં એનો પ્રયોગ જોઈએ, એક લાકડીવાળો પ્રયોગ। કોહલરે સરળથી જટિલ સમસ્યાઓ લઈને ચિંપાંઝી ઉપર પ્રયોગો કરેલા। અહીં એક સરળ સમસ્યાનો ઉકેલ ચિંપાંઝી કેવી રીતે લાવે છે એ જોઈએ। તેમણે ભૂખ્યા ચિંપાંઝીને એક પાંજરામાં પૂર્યો, પાંજરાની બહાર ચિંપાંઝીને દેખાય રીતે કેળાની એક લૂમ મૂકવામાં આવી, પાંજરાના પાછળના ભાગમાં એક લાકડી મૂકી। સ્વાભાવિક રીતે ચિંપાંઝીએ કેળાની લૂમ લેવા પાંજરાની બહાર હાથ કાઢી પગ કાઢી અને પ્રયત્ન કર્યા। આમ છતાં ચિંપાંઝીને કેળાની લૂમ લેવામાં નિષ્ફળતા મળી, છેવટે કંટાળીને તે પાંજરાના પાછલા ભાગમાં જઈ બેઠું, જ્યાં અચાનક તેની નજર એક લાકડી પર પડી। જેવું તેનું ધ્યાન લાકડી પર ગયું કે તરત જ તેણે લાકડી ઉપાડી પાંજરાના આગળના ભાગમાં જ્યાં કેળાની લૂમ દેખાતી હતી ત્યાં જઈ અને લાકડી વડે કેળાની લૂમ પાંજરાની નજીક ખેંચી અને પાંજરાથી દૂર પડેલા કેળા પ્રાપ્ત કરવાની સમસ્યા ઉકેલી। આમ આ સમસ્યા ઉકેલ માટે ચિંપાંઝીને લાકડી જોઈને થયેલો ઝબકારો એ આંતરસૂઝ। બે લાકડીવાળો પ્રયોગ। કોહલરે ચિંપાંઝી ઉપર આંતરસૂઝ અંગે અન્ય એક પ્રયોગ પણ કર્યો। તેમણે ચિંપાંઝી સમક્ષ થોડી વધુ અઘરી સમસ્યા મૂકી। તેમણે કેળાની લૂમ પહેલાંના પ્રયોગ કરતાં થોડી વધુ દૂર મૂકી, જે પ્રથમ પ્રયોગવાળી લાકડી ચિંપાંઝીના હાથમાં આવી શકે એમ ન હતી, પરંતુ આ વખતે પાંજરામાં એક નાની લાકડી પણ મૂકી અને પહેલી લાકડીથી લાંબી બીજી લાકડી પાંજરાની બહાર મૂકી, જે ચિંપાંઝી પાંજરાની અંદર પડેલી લાકડીથી પાંજરામાંથી જ લઈ શકે। સૌપ્રથમ તો ચિંપાંઝીએ પહેલાંના અનુભવથી પાંજરામાં પડેલી લાકડીથી કેળાની લૂમ લેવાનો પ્રયત્ન કર્યો, જેમાં સફળતા નથી મળતી। પાંજરાની બહાર મૂકેલી લાકડીને પાંજરાની અંદર પડેલી લાકડીથી એણે ખેંચે છે, બહારની લાકડી એ જોવે છે અને ખેંચે છે, પાંજરામાં લઈ લે છે અને મોટી લાકડીથી કેળાની લૂમ લેવાનો પ્રયત્ન કરે છે। કેળા આ લાકડીથી પણ વધારે દૂર હોવાથી પ્રાપ્ત કરી શકતો નથી, આથી નિરાશ થઈને લાકડીઓ વડે રમત કરવા લાગે છે। રમતા રમતા અચાનક બંને લાકડીઓ એકબીજા સાથે જોડાઈ ગઈ। લાકડીઓના જોડાવાથી એકદમ ચિંપાંઝીને આંતરસૂજ થઈ અને તરત જ બંને લાકડીઓ જોડાવાથી બનેલી એક મોટી લાકડી વડે કેળાની લૂમ પાંજરા પાસે ખેંચી લીધી। આમ પહેલાં કરતાં થોડી વધુ અઘરી સમસ્યા પણ એ પોતાની આંતરસૂજથી ઉકેલી શક્યો। ખોખાનો પ્રયોગ। કોહલરે થોડી વધુ અઘરી સમસ્યા રજૂ કરીને આંતરસૂજ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકવાની ચિંપાંઝીની ક્ષમતાને વધારે આગળ ચકાસે છે। આ પ્રયોગના આયોજનમાં એણે ઊંચી છતવાળા ઓરડામાં ત્રણ ખોખા મૂક્યા હતા। ઊંચી છતવાળા ઓરડામાં કોહલરે વચ્ચોવચ્ચ કેળા લટકાવ્યા। ચિંપાંઝીએ કેળા જોયા એટલે કૂદકો મારીને કેળા લેવાનો પ્રયત્ન કરે પણ એ નિષ્ફળ જાય છે। ત્યારબાદ અચાનક ખોખા પર ધ્યાન જતાં ઓરડાના ખૂણામાં પડેલ ખોખાને ઓરડાની વચ્ચોવચ્ચ લાવીને એના ઉપર ચડીને કેળા લેવાનો પ્રયાસ કરે છે, એમાં પણ એને નિષ્ફળતા મળે છે। આથી તે નિરાશ થઈ ગયો। ત્યાં એનું ધ્યાન અચાનક ઓરડામાં પડેલ અન્ય ખોખાઓ પર ગયું। ખોખાઓને એકબીજા પર મૂકવાની રમત રમતા રમતા એને ઝબકારો થયો। તરત જ તે બધા ખોખા ઓરડાની વચ્ચે ખસેડી લાવ્યો અને પહેલેથી વચ્ચે પડેલા ખોખા પર અન્ય ખોખાને ગોઠવવાનો પ્રયત્ન કર્યો। આ પ્રકારના પ્રયાસો સતત ચાલુ રાખતા અંતે ત્રણેય ખોખાઓ પડે નહીં એમ એણે વ્યવસ્થિત એક ખોખા પર બીજું ગોઠવી લીધું અને પછી એક ખોળા ઉપર ચડી અને લૂમ લેવા જેટલી ઊંચાઈએ પહોંચીને કેળાની લૂમ પ્રાપ્ત કરી। અહીં કોહલર બહુ સ્પષ્ટ રીતે ચિંપાંઝીને પહેલાં મળેલા શિક્ષણને લીધે અન્ય સમસ્યામાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને સમસ્યાનો હલ કેવી રીતે લાવી શકાય એ સમજાવે છે। કોહલરે જણાવ્યું છે કે પ્રાણી સમસ્યા ઉકેલના શિક્ષણમાં તદ્દન અપરિચિત બાબતમાં પ્રયત્ન અને ભૂલથી શરૂ કરીને ચોક્કસ શિક્ષણ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવ્યા પછી અન્ય સમસ્યા ઉકેલવામાં પણ તેનો ઉપયોગ કરતું જણાય છે।
હાર્લો નામના મનોવૈજ્ઞાનિકના મતે પણ પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. આ પ્રકારની આંતરસૂઝનું શિક્ષણ મેળવતી વખતે પ્રાણી સમગ્ર સમસ્યાનો તાગ મેળવી એના છૂટાછવાયા વેરવિખેર ભાગોને જોડે અને એના સંબંધને સમજવાનો પ્રયત્ન કરે છે. તેને કોહલર આંતરસૂઝ કે આહા અનુભવ તરીકે ઓળખાવે છે. આ સમસ્યા ઉકેલના શિક્ષણમાં સમસ્યાયુક્ત પરિસ્થિતિનું સંયોજન થતાં સમસ્યા ઉકેલની દિશામાં નોંધપાત્ર સુધારો થતો જણાતો નથી, પરંતુ અચાનક મગજમાં ઝબકારો થવાથી ઓચિંતો તેનો ઉકેલ પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે પૃથ્વી પરના દરેક સજીવને પોતાના જીવનની રક્ષા માટે અને આસપાસના વાતાવરણ સાથે સમાયોજિત થવા માટે ઉપર દર્શાવેલ કોઈને કોઈ શિક્ષણની તરાહને અપનાવવી પડે છે. જોકે મોટે ભાગે એક કરતાં વધુ શિક્ષણની તરાહોનો ઉપયોગ હંમેશા થતો જોવા મળે છે. અહીંયા પ્રકરણ પૂરું થાય છે બેન, અને તમારે એનું પૂરું સ્વાધ્યાય તૈયાર કરવાનું રહેશે.